बनासकांठा जिल्लामांथी पसार थता ईस्ट वेस्ट गोल्डन कॉरिडोर उपर डीसाना आखोल नजीक एक एक फूटना पड़ेला खाड़ाओना पगले वाहन चालकोने मोटू नुकसान थई रह्युं छे अने आ खाड़ा विकासनी नग्न हकीकत रजू करी रह्या छे। कोई पण शहर कि नगरनो विकास त्यांना परिवहन पर निर्भर होय छे। जे शहरमां कि नगरमां पहोंचवुं जेटलुं सरळ होय छे तेनो विकास एटलो ज झडपथी थतो होय छे, परंतु बनासकांठा जिल्लो हजु पण पछात छे अने तेनुं कारण आ विस्तारमां परिवहननी सुविधा छे। बनासकांठा जिल्लो परिवहननी दृष्टिए खूब ज महत्व धरावे छे, कारण के भारतना पूर्वथी पश्चिम छेड़ाने जोड़ता ईस्ट वेस्ट गोल्डन कॉरिडोर पण आ जिल्लामांथी पसार थाय छे। आ उपरांत आ हाईवे परथी कंडला बंदर परथी विदेशथी आवतो मालसामान अने विदेश मोकलવામાં આવતા માલસામાનનું પણ પરિવહન થતું હોય છે। ત્યારે આટલો મહત્વપૂર્ણ માર્ગની અત્યારે બનાસકાંઠા જિલ્લામાં હાલત ખરાબ છે। ઈસ્ટ વેસ્ટ ગોલ્ડન કોરિડોર જ્યાંથી પસાર થાય છે તે ડીસાના આખોલ ચાર રસ્તા નજીક આ માર્ગ પર લગભગ એક ફૂટથી માંડીને 1.5 ફૂટના ગાબડા પડ્યા છે। આ ગાબડાઓને પગલે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। દિવસ દરમિયાન અહીંથી પસાર થતા 10થી વધુ વાહનો ખોટકાઈ જાય છે અને તેના લીધે અહીં ટ્રાફિક જામ સર્જાઈ જતો હોય છે। આ રોડ પરથી વાહનો પસાર થવામાં કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ સમજી શકાય છે કે અહીં કેટલી વાર પસાર થતા વાહનોને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ વિસ્તારના વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે આ માર્ગને નવેસરથી બનાવવામાં આવે તો જ આ સમસ્યાનો હલ આવી શકે તેમ છે। વરસાદના કારણે ખાડા પડી ગયા છે, રોડ ઉપર સાધન અડી નહીં ગયાતું અને ચાલે છે તો રોડમાં પચાઈ જાય છે। સાધન આગળ પાછળ મોટા મોટા ખાડા પડ્યા છે, સાધન નીકળી નહીં ગયું, ઈટો બીજી નાખીને મોટા મોટા ખાડા પડ્યા છે, ઈટો બીજી નાખીને સાધન કાઢીએ છે। કેટલી મુસીબત પડે છે સાધનવાળાને, એમને એમના પાટા તૂટી જાય છે। તો સરકાર વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે, પરંતુ સૌથી મોટો વિકાસ તો પરિવહનની સુવિધાને લગતો હોય છે। જે વિસ્તારમાં પરિવહનની સુવિધા સરળ હોય તે વિસ્તારનો વિકાસ ઝડપી થતો હોય છે। ત્યારે વાત કરીએ ડીસાની, તો ડીસામાંથી પસાર થતો ઈસ્ટ વેસ્ટ ગોલ્ડન કોરિડોર જે અહીં ડીસાના આખોલ ચાર રસ્તા પાસેથી પસાર થાય છે, તે આ માર્ગ ઉપર જે ગાબડા પડ્યા છે તે ગાબડા પરિવહનની ઝડપને ઓછી કરી રહ્યા છે। તમે જોઈ શકો છો કે અહીં લગભગ 1 થી 1.5 ફૂટ ઊંટા ગાબડા પડી ગયા છે અને અહીંથી પસાર થતા વાહન ચાલકોને પણ તેમાંથી પસાર થતી વખતે અસંખ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। અહીંના સ્થાનિક લોકોનું માનીએ તો અહીંથી દિવસ દરમિયાન 8 થી 10 ભારે ભરખમ વાહનો ફસાઈ જાય છે અને તેમને બહાર નીકાળવા માટે ભારે જથ્થો જહેમત ઉઠાવવી પડતી હોય છે અને આ જહેમત કલાકોની જહેમત બાદ આ વાહનોને બહાર નીકળવામાં સફળતા મળે છે। અત્યારે પણ તમે જોઈ શકો છો એક ભારે કન્ટેનર જે ટ્રેલર કહેવાય છે એ અહીંથી પસાર થઈ રહ્યું છે અને એના જે ટાયરો છે કેટલા ઊંડા આ ખાડામાં ધસી રહ્યા છે, જે સ્પષ્ટ રીતે કહી શકાય છે કે અહીંથી પસાર થતા વાહનોને પસાર થવામાં કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોઈ શકે છે। આ ઉપરાંત આ વાહનો જ્યારે આ ખાડામાંથી પસાર થાય છે ત્યારે ઘણીવાર તેમના એક્સેલ પાટા પણ તૂટી જતા હોવાના કારણે આ વાહનો ખોટવાઈ જતા હોય છે। વાત કરીએ તો દિવસ દરમિયાન અહીં 10 થી 12 વાહનો એવા આવે છે કે જેમના વાહનોમાં ક્ષતિ સર્જાય છે અને તેના કારણે તેમને કલાકો સુધી આ સ્થળ પર ફસાઈ જવું પડતું હોય છે, જેના લીધે કિલોમીટર લાંબી ટ્રાફિકની લાઇનો જામી જાય છે, ટ્રાફિકનો ચક્કા જામ થઈ જાય છે, જેના કારણે લોકોનો સમય તો બગડે છે સાથે સાથે વાહનોને પણ મોટું નુકસાન થતું હોય છે। ત્યારે વાહન ચાલકો અને સ્થાનિક લોકો માની રહ્યા છે કે સરકાર જો ખરેખર વિકાસ કરવા માગતી હોય તો આ મહત્ત્વના માર્ગ પર પડેલા ખાડાઓને દૂર કરવામાં આવે તો પરિવહનની ઝડપ વધારી શકાય અને તો જ સાચો વિકાસ કરી શકાય તેમ છે। હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા।